નમસ્કાર મિત્રો ટોપિક નંબર છ ની અંદર હાર્દિક સ્વાગત કરું છું આગળ આપણે જે એમસીક્યુ ની વાત કરવાની છે તે મેરુદંડી સમુદાયની અંદર આગળના જે એમસીક્યુ છે તેની અંદર આપણે જોઈએ તો મેરુદંડી સજીવો માટે અસંગત મેરુદંડીનું અસંગત વાત કરવાની છે મધ્યસ્થ ચેતાતંત્ર હોય પૃષ્ઠભાગ્ય હોય પોલું હોય અને એક વડું હોય અસંગત નથી હૃદય વક્ષ ભાગ્ય હોય છે ને વક્ષ ભાગ્ય ઝાલલ ફટો ગેરહાજરનો હોય હાજર હોય આ ખોટું છે પશ્વ ગુહા એ પૂછ હોય બરાબર જેને ગુદા પૂછ પૂછ પણ કહેવાય ઓકે તો નંબર આગળ જોઈએ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી બંનેને લાગુ ન પડે બેયને લાગુ ન પડે મેરુદંડીને લાગુ પડશે અથવા તો પૃષ્ઠવંશીને લાગુ પડશે સંપૂર્ણ રીતે દરિયાઈ બરાબર તો એ લાગુ નથી પડતું એમાં આવે મેરુદંડ ફક્ત ડિંગ અવસ્થામાં પૂછડીમાં જો બે ને બંનેને લાગુ ન પડતું હોય તેવું આમાં એકને લાગુ પડે આદિ મેરુદંડ તરીકે ઓળખાય તો સંપૂર્ણ રીતે દરિયાય એ પણ એમ કહી શકાય બંનેને લાગુ પડનારું વિધાન નથી આ પણ બંનેને લાગુ પડનારું નથી આ પણ બંનેને લાગુ પડનારું નથી બરાબર એટલે અહીંયા એક પણ નહીં પૃષ્ઠવંશી માટે અસંગત વિકલ્પ બધા મેરુદંડી બધા મેરુદંડી પૃષ્ઠવંશી છે ના પરંતુ આ બધા મેરુદંડી પૃષ્ઠવંશી ન કહેવાય બધા પૃષ્ઠવંશી છે બરાબર એ મેરુદંડી કહેવાય કારણ કે મેરુદંડીમાં સામી પૂચ અને પૃષ્ઠવંશી નો સમાવેશ થાય

હજી લખવું પડે મુખ આગળ વક્ષ ભાગે લખી શકાય આ લખી શકો શરીર ભીંગડા અને યુગ્મ મિનપક્ષ ધરાવતા નથી એ પણ સાચું છે ખોપરી અને કરોડસ્તમ અસ્થિમ એ ખોટું છે બંધ પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે ખરું છે બંધ છે મીઠા પાણીમાં રહે અંડજનન દરિયામાં આ ખોટું છે સીધો વિકાસ ખરું છે જોઈએ તો કેટલા પેલું બીજું ચોથું બરાબર એક બે ચાર છ નહીં આવે સીધો વિકાસ નહીં આવે કારણ કે બાહ્ય ફલન કરે છે સોરી તો એક બે ને ચાર જ આવશે ક્યારેક વિચારવું પડે એવું નથી ઓકે આગળ જોઈએ

एक अस्थि में एक नंबर कास्थि ने लागू पड़े साइक्लोड के टीनोइड भिंगड़ा एपन लागू पड़े झालर ढाकन गैराजर एपन लागू पड़े प्लेकोइड ना लागू पड़े अग्र वक्ष मुख लागू पड़े अग्र मुख ना लागू पड़े अंतफलन

લાગુ પડે છ અગ્ર લાગુ પડે લાગુ શીત રુધિર આ બધા જ શીતરૂધિર રુધિરવાળા છે અથવા તો અસમતાપી છે ઉષ્ણ રુધિર વાળા વિહગ અને સસ્તન બે છે દ્વિખંડી હૃદય એ પણ આ બધાનામાં દ્વિખંડી હૃદય છે બરાબર એટલે આપણે અહીંયા પણ આન્સર ઉપરના બધા જ જ હતું અને અહીંયા પણ એ જમીન પાણી બંનેમાં વસવાટ કરી શ્વસન કરી શકતા હોય ઉભયજીવી એટલે તો એનું નામ ઉભયજીવી પાડેલું છે ઉભયજીવી કોના દ્વારા શ્વસન કરે બધા જ આવશે ત્વચા ફેફસા પાણીમાં હોય

ખાસ કરીને કાસ્તી અસ્થિ એટલે કે મત્સ્ય અને ઉપાંગો આધારિત વાત કરી શકે બરાબર એટલે જવાબ આવશે બે વૃક્ષની વાસી દેટકાને હૈલા કહેવાય રાના ટાઈગ્રીના સામાન્ય ભારતીય બલુફ્રો સલામંડલ તો એક થી ઓફિસ એ બધા ઉભયજીવી છે ઉભયજીવીમાં જોવા મળતું નથી અવસરણી હોય જોવા મળે આમ ઇંડા એટલે કે કવચ વગરના ત્વચા ભીની અને ભીંગડા વિહીન હોય દ્વિગૃહી બાહ્ય ફલન કવચ એમની

એ મીઠા પાણીનો વધ્યો છે બરાબર નર સગર્ભા પણ કહેવાય છે નર સગર્ભા તરીકે ઓળખવામાં આવે છે દરિયાઈ કાસ્થી જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે બરાબર અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતી હોય એ વિશે ટોર પીડો સો વોલ્ટેજ જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે

જો આવો પ્રશ્ન પૂછે અપવાદ વગર એટલે સો ટકા સત્ય વિધાન ગોતવાનું નીચેનામાંથી માંથી સો ટકા સત્ય વિધાન ક્યુ આવું મગજમાં બેસાડીને રાખજો અપવાદ વગર જ્યારે આવે છે ત્યારે ઓકે તો અહીંયા આપણે જે ઉચ્ચ કક્ષાના સજીવો હતા મેરુદંડી સજીવો હતા અને એમાં આપણે ખાસ કરીને ઉભયજીવી સુધીના મોટા ભાગના જે ટોપિકોના અંદર એમસીક્યુ આવતા એનો આપણે અભ્યાસ કર્યો બરાબર તો આપ સૌ કોઈનો આભાર વ્યક્ત કરીએ ફરી તમને અને છેલ્લા ટોપિક ઉપર એટલે છેડા અગત્યના સમુદાયો છે એના આમ સિક્યુ ઉપર આપણે જઈએ છીએ ત્યાં સુધી ફરી વખત તમે આગળ નજર કરી લો જોઈ લો નવા ટોપિકમાં આપણે ફરી મળીશું આવજો જય હિન્દ વંદે માતરમ